વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણે બનાવેલું વિભાજક અને તમારી કંપાસ પેટીનું વિભાજક બંને સરખા દેખાય છે ને. તમારું વિભાજક જ્યારે આ રીતે એલ મૂળાક્ષરની જેમ ખુલે છે ત્યારે તે કાટકોણ બનાવે છે. તમારા વિભાજકને આ રીતે ગોઠવી કંપાસ બોક્સની બે બાજુઓને તપાસતા આપણે જોઈ શકીએ છીએ કે કંપાસ બોક્સની બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો કાટકોણ બને છે. હવે તમારા પાઠ્યપુસ્તકની બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો જુઓ તો કહો જુએ તે કાટકોણ બને છે. હા, તે કાટકોણ બને છે. એલ મૂળાક્ષર કરતાં નાનો હોય કે એલ મૂળાક્ષર કરતાં સાંકડો હોય તેને લઘુકોણ કે કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. તમે જોઈ શકો છો અહીં એલ મૂળાક્ષર કરતાં સાંકડો ખૂણો બનતો દેખાય છે, તેથી હેંગરની વચ્ચે બનતો ખૂણો એ લઘુકોણ કહેવાશે. હવે તમારા લેપટોપની બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો જુઓ તો તમને એ એલ મૂળાક્ષરની જેમ ખુલતો દેખાય છે? ના, તો તે એલ મૂળાક્ષર કરતાં નાનો દેખાય છે. હા, તો તે લઘુકોણ કહેવાશે, એટલે કે કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. જુઓ તો તમને એલ અક્ષર કરતાં મોટો ખૂણો બનતો દેખાય છે ને, તો એલ અક્ષરથી મોટો ખૂણો બનતો હોય તો તેને કાટકોણથી મોટો ખૂણો કહેવાશે, એટલે કે ગુરુકોણ કહેવાશે. મિત્રો, તમારા ગણિતના પાઠ્યપુસ્તકની બે બાજુઓને જોઈએ. ચાલો આ બે બાજુઓને આપણે માપીએ. તો આ બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો કયો બનશે? તો એના માટે આપણે શું કરવું પડે? વિભાજકને લેવું પડે. પરંતુ એક નિયમ છે, જ્યારે તમે વિભાજકને લેવ છો ને ત્યારે એની કોઈ પણ વસ્તુની એક બાજુને સમાંતર વિભાજક ગોઠવી દેવાનું, પછી બીજી બાજુને એડજસ્ટ કરવાનું. સમાંતર બાજુ એટલે કે એના જેવી સરખી બાજુ. જો સમાંતર બાજુ એટલે તમારી જે આ આડી બાજુ છે ને, એને જ બાજુ આવી આડી બાજુ સમાંતર ગોઠવવાનું. કોને ગોઠવવાનું? તો વિભાજકને ગોઠવવાનું. ચાલો, તો તમારા વિભાજકની એક બાજુ હું આ ચોપડીની એક બાજુને સમાંતર ગોઠવી દઉં છું. આ મેં સમાંતર ગોઠવી કહેવાય. કેમ સમાંતર? જેમ આ છે એવી જ દિશામાં અને પણ ગોઠવવાની. તો ગોઠવાઈ ગયું વિભાજકની. હવે બીજી બાજુને આ બીજી બાજુ સાથે ટચ કરવાની. જો ટચ કરતાં શું થાય છે? ટચ કરતાં જો જે ખૂણો બને તે તમારો ખૂણાનો પ્રકાર કહેવાશે. અત્યારે તમારો વિભાજક એટલે કે તમારું વિભાજક કયા અક્ષરમાં ખુલી રહ્યું છે? તો અત્યારે તમારું વિભાજક તમે જોઈ શકો છો કે એલ મૂળાક્ષરની જેમ ખુલી રહ્યું છે. તો તમે કયો ખૂણો આને નક્કી કરશો? તમે જોઈ શકો છો તમારું વિભાજક એલ મૂળાક્ષરની જેમ ખુલે છે ને, તો તેને કાટકોણ કહેવાશે. મિત્રો, હવે તમારા રસોડામાં વપરાતું ચીપીયું એનું અંદરનું માપ માપવાનું છે. તો પહેલાં તો તમારે શું કરવું પડે? તો વિભાજકને એક આડી બાજુએ ગોઠવી દેવાનું. વિભાજકનો એક છેડો તો ગોઠવી જ દેવાનો. ચાલો, જો વિભાજકનો મેં એક છેડો અહીંયા આડો ગોઠવી દીધો, એકદમ સમાંતર. કોને સમાંતર? તો ચીપિયાની આ રેખાને સમાંતર. આ રેખાને સમાંતર મેં ગોઠવી દીધું. હવે બીજો ભાગ તમારો જે ખૂણો બનાવે તે, જો બીજા ભાગને મેં બીજા ભાગ સાથે જોડી દીધું, એટલે તમારો બીજો ભાગ આ રીતે ખૂણો બનાવી રહ્યો છે. જુઓ, આ રીતે ખૂણો બનાવે છે, આ રીતે ખૂણો બનાવે છે. તો તમે આને કહી શકો કે આ એલ આકારનો છે? આ એલ આકાર જેવો છે? આ એલ આકાર જેવો દેખાય છે? તમને એલ આકાર જેવો દેખાય છે? ના, એલ આકાર કરતાં નાનો દેખાય છે. જુઓ, ઉઠાવીને જોઈ લો, એલ આકાર કરતાં નાનો દેખાય છે. તેથી તે ચીપિયાની વચ્ચે બનતો ખૂણો, આ ચીપિયાની વચ્ચે બનતો ખૂણો કયો કહેવાશે? ચીપિયાની વચ્ચે બનતો ખૂણો કયો કહેવાશે? લઘુકોણ કહેવાશે. લઘુકોણ એટલે કે કાટકોણથી નાનો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ બારીઓના સરિયાઓ વચ્ચે અને બારી વચ્ચે એલ મૂળાક્ષર જેવો આકાર બને છે. તેથી તે સરિયાઓ વચ્ચે અને બારીઓ વચ્ચે એલ મૂળાક્ષર જેવો આકાર હોવાથી કાટખૂણો બનતો કહેવાશે.
વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 21 પરનો મહાવડો. હવે આપણે જોઈએ કે તે કાટકોણ દર્શાવે છે, કે કાટકોણથી મોટો ખૂણો દર્શાવે છે, કે કાટકોણથી નાનો ખૂણો દર્શાવે છે. તો પહેલાં જ જુઓ, કાતર આપી છે તો કાતરની બે બાજુઓની અંદરના ભાગમાં દર્શાવતો ખૂણો તે કાટકોણથી નાનો, એટલે કે એલ મૂળાક્ષર કરતાં નાનો આકાર હોવાથી તે કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. તેથી આપણે કાટકોણથી નાના ખૂણામાં રાઇટ ક્લિક કરીશું. હવે બીજા ચિત્રમાં જોઈએ તો હાથની વચ્ચે બનતો ખૂણો જુઓ તો એલ મૂળાક્ષરની જેમ ખુલે છે. હા, તે એલ મૂળાક્ષરની જેમ ખુલે છે. તેથી તે એલ મૂળાક્ષરની જેમ ખુલતો હોવાથી આપણે તેને કયો ખૂણો કહીશું? તો કાટકોણ કહીશું, એટલે કે કાટકોણના ખાનામાં ખરાની નિશાની કરીશું. હવે ત્રીજા નંબરનું ચિત્ર જુઓ તો પતંગ દેખાય છે ને. હા, તો પતંગની બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો કયો બને છે? એલ મૂળાક્ષરની જેમ તમને દેખાય છે. હા, તે એલ મૂળાક્ષર જેવો જ દેખાય છે. તેથી તે ખૂણો કાટકોણ કહેવાશે, એટલે કે આપણે કાટકોણના ખાનામાં જ ખરાની નિશાની કરીશું. હવે પછીનું ચિત્ર તમે જોઈ શકો છો. તમારા રસોડામાં વપરાતી સાણસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જુઓ તો સાણસીના બહારની બે બાજુઓની વચ્ચે બનતો ખૂણો કયો બને છે? તે એલ મૂળાક્ષરની જેમ ખુલે છે. જુઓ તો જો તે એલ મૂળાક્ષરની જેમ ખુલે છે કે મોટો ખુલે છે? તે એલ મૂળાક્ષર કરતાં મોટો ખુલે છે. તેથી તે કાટકોણથી મોટો ખૂણો કહેવાશે. તો કાટકોણથી મોટા ખૂણામાં ખરાની નિશાની કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનું ચિત્ર રસ્તા ઉપર લાગેલા સ્ટોપના બોર્ડનું છે. જુઓ તો એ અંડરની બે બાજુઓ વચ્ચે બનતો ખૂણો કયો બને છે? તે એલ મૂળાક્ષર જેવો છે કે એલ મૂળાક્ષર કરતાં મોટો છે? મને તો એલ મૂળાક્ષર કરતાં મોટો દેખાય છે. તેથી તે કાટકોણથી મોટો ખૂણો કહેવાશે. તો તમે શું કરશો? કાટકોણથી મોટા ખૂણામાં જ ખરાની નિશાની કરશો ને. હા વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીં સૂચના લખી છે, વાંચી લઈ. દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે જેમાં ગડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? તો આ ગડિયાળ છે. આપણે જોઈએ કે ગડિયાળના એવા બે કાંટાઓ સમય ક્યારે દર્શાવે છે? કે જ્યારે કાટકોણ બનતો હોય. તો અહીં તમે જોઈ શકો છો અત્યારે ગડિયાળમાં કેટલા વાગ્યા છે. તમને ગડિયાળમાં જોતા આવડી ગયું ને. અત્યારે કલાક કાંટો 9 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે. જ્યારે મિનિટ કાંટો પરફેક્ટ 12 ઉપર હોય અને કલાક કાંટો પરફેક્ટ કોઈ અંક ઉપર હોય, ત્યારે એ કલાક કાંટો જે અંક ઉપર હોય તેટલા વાગ્યા છે એમ કહેવાય. તો અત્યારે કલાક કાંટો 9 ઉપર છે એટલે કે 9 વાગ્યા છે એમ કહેવાશે. કેમ મિનિટ નથી ગણાતી ઉપર? કારણ કે 12 ઉપર છે મિનિટ કાંટો, એટલે પૂરેપૂરી 60 મિનિટ થઈ ગઈ છે. એટલે પૂરેપૂરા 9 કલાક અત્યારે કમ્પ્લીટ થયા છે. તો અત્યારે 9 વાગ્યા ને, તો તમે જોઈ શકો છો કે એલ આકાર જેવો ખૂણો બને છે, હે ને? તો એલ આકાર મૂળાક્ષર જેવો આકાર બને છે. તો તે કયો ખૂણો કહેવાશે? કાટકોણ કહેવાશે ને. તો 9 વાગે છે ત્યારે કાટકોણ બને છે. તો પહેલો જ સમય તમને બતાવ્યું કે 9 વાગે ત્યારે કાટકોણ. હવે તમે લખી શકો છો કે 9 વાગે ત્યારે કાટકોણ બને છે. બીજો આપણે બીજું લઈએ. હવે બીજી ઘડિયાળમાં બીજો કોઈ સમય કે ક્યારે હવે કાટકોણ બને. તો જોજો અહીંયા કાટકોણ બને છે. જુઓ તો એલ આકાર બને છે. હા, બને છે. ચાલો જુઓ, હવે કલાક કાંટો 10 ઉપર છે એટલે 10 કલાક તો કહેવાશે જ. હવે મિનિટ કાંટો જોવાનો, તો મિનિટ કાંટો 1 ઉપર છે. મિનિટ કાંટો 1 ઉપર હોય એટલે મિનિટને કેટલા વડે ગુણવાનું? 5 વડે. તો 1 ને 5 વડે ગુણો. 1 5 5 એટલે 10 કલાક અને 5 મિનિટ. જ્યારે 10 કલાકને 5 મિનિટ થાય છે ને, ત્યારે પણ તે કયો ખૂણો બનાવે છે? કાટકોણ બનાવે છે. હવે નેક્સ્ટ, આ પણ કાટકોણ બનાવે છે. આટલા વાગે છે ને ત્યારે પણ કાટકોણ બને છે. હવે ત્રીજું, હા જુઓ, હવે કલાક કાંટો 3 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે. જ્યારે મિનિટ કાંટો 12 ઉપર હોય એટલે પરફેક્ટ 3 વાગ્યા છે એવું કહી શકીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં એલ આકારનો ખૂણો બને છે.
તો જ્યારે 3 વાગે છે ત્યારે પણ ઘડિયાળના બે કાંટાઓ કાટકોણ બનાવે છે. તો આપણે અત્યારે પૂછ્યું હતું કે ક્યારે કાટકોણ બનાવે છે, તો 9 વાગે ત્યારે, 10:05 થાય ત્યારે, અને ત્રીજું આપણે શોધી કાઢ્યું કે 3 વાગે ત્યારે. હજુ એવા બધા ઘણા સમય હશે કે જ્યારે કાટકોણ બનાવે છે. અત્યારે આપણે 3 ઉદાહરણો જોઈ લીધા છે. જોયું ને તમે, ઘડિયાળમાં જ્યારે આ સમયો થાય છે ત્યારે ઘડિયાળના બે કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘડિયાળમાં સમય જોતા અને ઘડિયાળમાં બે કાંટાઓ વચ્ચે બનતા ખૂણાઓ વિશે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી આવજો.